આજે આપણે કેફે સ્ટાઇલ ચીઝ કોર્ન સેન્ડવિચ ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા। હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા આપણે એક બાઉલની અંદર સ્ટફિંગ તૈયાર કરીશું। એક કપ મેં બાફેલી મકાઈના દાણા લીધા છે, આ અમેરિકન મકાઈ છે। હવે એની અંદર આપણે એક મોટી સાઈઝનું કેપ્સિકમ આ રીતે બારીક કટ કરીને નાખવાનું છે। કેપ્સિકમ આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું, બે મીડિયમ સાઈઝની ડુંગળીને સેમ કેપ્સિકમની જેમ જ એકદમ ઝીણી સમારીને લેવાની છે। તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો। હવે આપણે એની અંદર કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી નાખવાની છે, બે ચમચી જેટલી। આ ચટણી ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે। મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, મેં અત્યારે અડધી ટીસ્પૂન કરતાં પણ થોડું ઓછું મીઠું નાખ્યું છે। હવે આપણે 4 મોટી ચમચી એની અંદર મેયોનીઝ નાખવાનું છે। મેયોનીઝ તમને માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે। હવે એની અંદર આપણે 1/2 કપથી લઈને 1 કપ સુધી છીણેલું ચીઝ નાખવાનું છે। તમારે જેટલી ક્વોન્ટિટી નાખવી હોય એટલી નાખી શકાય, મિનિમમ 1/2 કપ અને મેક્સિમમ 1 કપ જેટલું ચીઝ તમે આની અંદર નાખી શકો છો। બધી વસ્તુ હવે બરાબર મિક્સ કરી લઈશું। આપણે ચીઝ આમાં નાખ્યું છે એટલે મીઠું એ પ્રમાણે ઓછું નાખવાનું, ચીઝ નાખ્યું છે એટલે હલકા હાથે એને મિક્સ કરવું જેથી ચીઝ એકદમ સ્ટીકી ના થઈ જાય। ગ્રીન ચટણી કેવી રીતે બનાવાય એની રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તો તમે એમાંથી એ જોઈ શકો છો। અત્યારે આપણું સ્ટફિંગ તૈયાર છે, તો હવે આપણે બ્રેડની સ્લાઇસ લેવાની છે। એક સ્લાઇસ પર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે। બ્રેડ ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાવી છે। આ અત્યારે મારી ઘરે બનાવેલી જ બ્રેડ છે। બ્રેડની રેસીપીની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। ચટણી બરાબર લગાડ્યા પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આપણે એની પર મૂકવાનું છે। તમારી પાસે જો ચીઝની સ્લાઇસ હોય તો તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો। તમે ચીઝની સ્લાઇસ મૂકો તો પછી તમારે ચીઝ અંદર આ રીતે એડ કરવાની જરૂર નથી। બરાબર સ્ટફિંગ લગાડી દીધા પછી આપણે બીજી બ્રેડ એની ઉપર મૂકી દેવાની છે અને એને હાથેથી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે। આ સેન્ડવિચ આપણે નોનસ્ટિક પર જ બનાવવાના છે, તો પહેલાં આપણે થોડું બટર મૂકી દઈશું શેકવા માટે અને ત્યાર પછી આપણે સેન્ડવિચ મૂકવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે। તમારી પાસે જો ઇલેક્ટ્રોનિક સેન્ડવિચ મેકર હોય તો તમે એમાં પણ આ સેન્ડવિચ બનાવી શકો છો અને તવા ઉપર પણ આ રીતે સેન્ડવિચ તૈયાર કરી શકો છો। ઉપરની સાઈડ પણ આપણે બટર લગાડી દઈશું। તમારે જો બટર ના લગાવવું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। ચારે સાઈડ કિનારી બાજુ પણ બટર બરાબર લગાડું જેથી બ્રેડ એકદમ સરસ રીતે ક્રિસ્પી બને અને એનો કલર પણ ખૂબ જ સરસ આવે। તમે આ રીતે બ્રેડને શેકવામાં ઘી અને બટર સિવાય ઘરની આપણી જે ફ્રેશ મલાઈ હોય એનો પણ ઉપયોગ કરી શકો। 2 મિનિટ થાય એટલે આપણે એને પલટાવી લઈશું। આ રીતનો થોડો મોટો સ્પેચ્યુલા લેવાનો અને બ્રેડને આપણે આ રીતે ઊંધી કરી દેવાની છે અને બીજી સાઈડ પણ આપણે એને એકદમ સરસ રીતે શેકી લેવાની છે। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે જ રાખીશું જેથી એકદમ સરસ ક્રિસ્પી સેન્ડવિચ આપણી તૈયાર થાય। ઉપરની સાઈડ કિનારી બાજુ પણ આપણે થોડું બટર લગાડી દઈશું। 2 થી 3 મિનિટ બીજી સાઈડ પણ શેક્યા પછી આપણી સેન્ડવિચ અત્યારે બનીને સર્વિંગ માટે તૈયાર છે। સેન્ડવિચને હવે આપણે કટ કરી લેવાની છે। આ રીતનું જે પીઝા કટર આવે છે એનાથી હું સેન્ડવિચને કટ કરું છું। તમારી પાસે એ ના હોય તો તમે ચપ્પુની મદદથી પણ એને કટ કરી શકો છો। તો સેન્ડવિચ હવે સર્વિંગ માટે તૈયાર છે, જેને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણીની સાથે આપણે સર્વ કરીશું। સેન્ડવિચની આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો। રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા। તો ફરીથી મળીએ આવી જ એક નવી રેસીપીની સાથે।